નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમારે છે એ આવનારી પ્રથમ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે પણ ઘણા વિદ્યાર્થીઓને છે એ કન્ફ્યુઝન હોય છે કે કયા સવાલો પૂછાય છે કયા નથી પૂછાતા એમનું માળખું શું હોય છે તો મિત્રો તમારા માટે વેડ ડિજિટલ એજ્યુકેશન છે એ લઈને આવેલી છે કે ભાઈ ધોરણ અગિયાર આર્ટ્સમાં ઇતિહાસ વિષયના પ્રશ્નપત્ર અને એમના સોલ્યુશનની પીડીએફ આપને ક્યાંથી મળશે એની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું તો ખાસ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આપણે ઇતિહાસના મોસ્ટ ટાઈમી પ્રશ્નપત્રો છે એના ત્રણ પ્રશ્નપત્ર આપણે જોઈશું સંપૂર્ણ સોલ્યુશન સાથે જેથી કરીને જો તમે આ ત્રણ પ્રશ્નપત્રો વ્યવસ્થિત કરી નાખશો તો એમાં કશું બાકી રહેશે નહીં ઓકે તો ચાલો મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ પ્રથમ પ્રશ્નપત્ર છે તો ઇતિહાસમાં પૂછાઈ શકે આપણું પ્રશ્નપત્ર જે છે એનો સમય શું હોય છે પેપરનો તો કે બે કલાકનો પેપરનો સમય રહેશે આ સિવાય તો કે કુલ ગુણ આપણા કેટલા રહેશે તો કે પચાસ ગુણ રહેશે એટલે કે આપણું પ્રશ્નપત્ર છે એનો સમયગાળો કેટલો હોય છે તો કે પચાસ ગુણ જેમાં વિભાગ એ છે જેના છે એ વિભાગે જે કયા પ્રકારનો હોય છે કયા પેટર્નનો હોય છે તો કે એમસીક્યુ પ્રકારનો હોય છે જેમાં આપણે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે જવાબ આપવાનો છે જેમાં દરેકના કેટલા ગુણ છે તો કે એ ગુણ છે જેમાં સૌ પ્રથમ પ્રશ્ન આપેલો છે કે ભાઈ ખેડેલા ખેતરના પુરાવા આપને ક્યાંથી મળ્યા ઓપશન એ હડપ્પામાંથી ઓપ્શન બી મોહિન્જો દળોમાંથી ઓપ્શન સી કાલીબંગાળ કે ઓપ્શન ડી જઢ્ઠા એટલે કે લોથલમાંથી હા લોથલમાંથી ઓકે તો જોઈએ આપણે જવાબ તો કે ભાઈ ખેડેલા ખેતરના અવશેષો આપને ઓપ્શન સી કાલી બંગાળ એટલે કે ક્યાં આવ્યું તો કે રાજસ્થાન તો ત્યાંથી ખેડેલા હળ ને આ તે બધી વસ્તુઓ આપને મળી આવી છે નેક્સ્ટ આર્યો મૂળ ક્યાંના વતની હોવાનું મનાય છે ઓપ્શન એ યુરેશિયા ઓપ્શન બી મધ્ય એશિયા ઓપ્શન સી ઈરાન કે ઓપ્શન ડી ભારત તો ભારતમાં તો આવેલા જ ના હોય ભારતમાં પાછળથી આવ્યા હતા તો ભારતમાં હતા નહીં તો જવાબ આવશે મિત્રો હા ખાસ કરીને આર્યો છે એ મધ્ય એશિયામાં જેમાં કે ખાસ ઘણા બધા મત વતા છે એમાં સૌથી વધારે મત મધ્ય એશિયાનો છે તો આપણે એને ધ્યાનમાં રાખીશું નેક્સ્ટ ત્રીજો સવાલ છે મહાવીર સ્વામીએ કઈ ભાષાના લોકોને ઉપદેશ આપ્યો હતો ઓપ્શન એ ગુજરાતી તો ગુજરાતી તો ના જ આવે ઓપ્શન બી અર્ધમાગતી ઓપ્શન સી પાલી અને ઓપ્શન ડી સંસ્કૃત તો સંસ્કૃત એ નથી કેમ કે એમાંથી બે માંથી એક કોઈ નથી હવે પ્રશ્ન આ બે છે કે આ બે માંથી કયો આવશે તો કે ખાસ મિત્રો ધ્યાન રાખજો જવાબ આવશે ઓપ્શન બી અર્ધમાગધી ભાષામાં લોકોને ઉપદેશ આપ્યો હતો જ્યારે આપણે પાઠ સમજતા હતા ત્યારે સંપૂર્ણ ચર્ચા કરી હતી કારણ કે ભાઈ ત્યારે આપણે ચર્ચા કરી હતી શા માટે એણે સ્થાનિક ભાષામાં આપેલો જેથી કરીને લોકો આ સરળતાથી શું કરી શકે સ્વીકારી શકે અને સમજી શકે એ હેતુથી નેક્સ્ટ સરસ મજાનો અને મોસ્ટ અહીં બી પ્રશ્ન છે અર્થશાસ્ત્ર ના રચિયેતા કોણ છે અર્થશાસ્ત્ર એટલે પેલું ઇકોનોમિક્સની હો અર્થશાસ્ત્ર બુકની વાત છે તો ઓપ્શન એ ચાણક્ય ઓપ્શન બી કાલિદાસ ઓપ્શન સી અશોક ઓપ્શન ડી ચંદ્રગુપ્ત તો જવાબ આવશે મિત્રો ચાણક્ય જેનું બીજું નામ છે કૌટિલ્ય અથવા ત્રીજું નામ છે વિષ્ણુગુપ્ત ત્રણમાંથી કોઈ પણ ઓપ્શન હોઈ શકે તો આ રીતના આપણો સાચો જવાબ બનશે હવે ઘણા મિત્રોની સતત કોમેન્ટ હોય છે કે સર અમારે આમની પીડીએફ જોઈતી હોય તો ક્યાંથી મળશે તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે તો ત્યાંથી તમે આપણી એપ્લિકેશનમાં જઈ શકો છો અથવા ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને શું સર્ચ કરવાનું તો કે વેડ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરશો એટલે આપણા લોગો વાળી છે એ એપ્લિકેશન આવી જશે અને આ એપ્લિકેશનને તમારે શું કરવાની છે ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ કરશો એટલે મોબાઈલ નંબર દ્વારા એને વેરીફાઈ કરી લેવાની છે ઘણા વિદ્યાર્થીઓ છે એ એવો પ્રશ્ન કરતા હોય છે કે સાહેબ મોબાઈલ નંબર શા માટે તો મોબાઈલ નંબર એટલા માટે તમે નેક્સ્ટ ટાઈમ બીજી વાર જ્યારે તમારે એને લોગિન કરવું હોય ત્યારે તમે સરળતાથી એને લોગિન કરી શકો છો એ એપથી તો મોબાઈલ નંબર દ્વારા વેરીફાય કરી શક કરી નાખશો એટલે આવું કંઈક તમને હોમ પેજ મળશે એમાં તમારે નીચેની સાઈડ વચ્ચે સ્ટોરમાં જવાનું છે ક્યાં જવાનું છે સ્ટોરમાં સ્ટોરમાં જશો એટલે તમને આવી રીતના ધોરણ અગિયારને અહીંયા ધોરણ દસ બતાવે છે ધોરણ અગિયાર દસ બધા જ વિષય છે એટલે ધોરણ અગિયારની તમે જેમ સ્ક્રોલ કરશો ઉપર એટલે તમને ધોરણ અગિયાર નહીં જે આ પ્રશ્નપત્રનો જે પેપર સેટ છે આખી આખું જે સોલ્યુશન સાથેની છે એ બધી જ ત્યાંથી તમને આખે આખું પ્રશ્નપત્રનો જે પેપર સેટ છે એ મળી જશે ઓકે અથવા તો તમે અહીંથી તમે સ્ટડી ઇલેવન છે એ સિલેક્ટ કરશો તો પણ તમને ધોરણ અગિયારનો બધી જ માહિતી અહીંયા મળી જશે જેમ કે અહીંયા તમે આપેલું છે જોઈ શકો છો તો ધોરણ અગિયારમાં પણ તમને સંપૂર્ણ મળી શકે અને ખાસ આપણી ચેનલમાં આપણી એપ્લિકેશનમાં માત્ર ધોરણ અગિયાર નહીં મિત્રો છ થી ધોરણ બારનું તમામ ધોરણનું મટીરિયલ અવેલેબલ છે જે તમારા મિત્ર સગા સંબંધીઓ કે ભાઈ બહેન હોય એને અવશ્ય જાણ કરજો જેથી કરીને એ લોકો પણ એની પોતાની તૈયારી છે એ સારી એવી કરી શકે અને નોલેજમાં વધારો કરી શકે તો ચાલો મિત્રો આપણે વાત કરીએ નેક્સ્ટ વિભાગ બી તો વિભાગ બી આપણો એક ગુણ એટલે કે વિભાગ બીમાં દરેક પ્રશ્નના આપણે કેટલા ગુણ હોય છે તો કે એક ગુણ હોય છે જેમાં આપણે વાત કરીએ તો કે પ્રથમ પ્રશ્ન આપેલો છે કાશ્મીરનો ઇતિહાસ કોણે લખ્યો હતો તો કાશ્મીરનો ઇતિહાસ છે એ ઈસ્વીસન બારમી સદીમાં કોણે તો કે કવિ કલ્હણે છે એ કયામાં તો કે રાજ તરંગીણી તરંગિણી નામનો ગ્રંથમાં ઐતિહાસિક ગ્રંથ છે જેમાં કાશ્મીરનો ઇતિહાસ છે એ લખેલો હતો નેક્સ્ટ પ્રશ્ન છે મોહેન્જો દડોની શોધ કોણે કરી હતી તો મોહેન્જો દડોની શોધ ઈસ્વીસન ઓગણીસો બાવીસમાં આરડી બેનરજી એટલે કે રખારદાસ બેનરજીએ છે સિંધ જિલ્લાના રખેવાલમાં મોહેન્જો દળોમાં છે એ શું કરી હતી તો કે શોધ કરી હતી તો કે મોહેન્જોદળોની ઓગણીસો બાવીસમાં રખારદાસ એ છે એની શોધ કરી હતી નેક્સ્ટ સપ્તસિંધુનો અર્થ થાય છે શું અર્થ થાય છે તો સપ્તસિંધુનો અર્થ થાય છે સાત નદીઓ ધરાવતું ક્ષેત્ર અને આ નદીઓમાં સિંધુ બિયાસ જેલમ રાવી ચિનાબ સતલોજ અને સરસ્વતી તો આ બધાનો એમાં સમાવેશ થાય છે નેક્સ્ટ વૈદિક સંસ્કૃતિ કોને કહે છે તો કે વૈદિક સંસ્કૃતિ કોને કહેવાય તો કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ પછીના સમય દરમિયાન ભારતમાં વિકસેલી સંસ્કૃતિને વૈદિક સંસ્કૃતિ કહે છે અને આ વૈદિક કાળ એટલે કે વેદ નામના પ્રાચીન ભારતીય સાહિત્યની જે રચનાઓ થઈ છે જેમાં વેદ એટલે કે વેદ સંસ્કૃતોના રૂપો જેમાં વિમુખ શબ્દો બનેલો છે તેનો અર્થ થાય જ્ઞાન થાય છે નેક્સ્ટ મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું તો મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું વર્ધમાન હતું નેક્સ્ટ પ્રશ્ન છે ગ્રીક આક્રમણની ભારતીય ખગોળશાસ્ત્ર પર સી અસર પડી તો કે ગ્રીક આક્રમણને ભારતને પરિણામે ભારતના ગ્રહોનું અને તેમની ગતિવિધિઓનું જ્ઞાન વધ્યું તેમજ સાત વારોના પદ્ધતિ પણ શરૂ થઈ હતી આક્રમણ વખતે કયા રાજાએ દેશ દ્રોહી નીવડ્યો હતો તો કે સિકંદરના આક્રમણ વખતે તક્ષશિલાનો અંભી અભિમાર આ સિવાય સરહદના રાજા શશીગુપ્ત દેશદ્રોહી નીવડ્યા હતા નેક્સ્ટ પ્રશ્ન છે સમ્રાટ અશોક કેવો ધર્મ પર ભાર મૂક્યો હતો તેણે કયા ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો તો કે સમ્રાટ અશોકે માનવ ધર્મ અને માનવતા ઉપર ભાર મૂક્યો હતો અને એણે બૌદ્ધ ધર્મનો પ્રસાર અને પ્રચાર કર્યો હતો નેક્સ્ટ પ્રશ્ન છે વિભાગ સી જેમાં દરેક સવાલના આપણે કેટલા ગુણ હોય છે તો કે બે ગુણ હોય છે જેમાં હડપ્ય સભ્યતા કઈ રીતે વિકાસ પામી એની આપણે માહિતી લખવાની છે આ સિવાય નેક્સ્ટ પ્રાચીન સમયમાં લોથલ સમૃદ્ધ બંદર હતું અથવા શહેર અને બંદર કેમ ગણાતું હતું એની આપણે ચર્ચા કરવાની છે જો મિત્રો આ બધા જ પ્રશ્નોની જવાબ આપણે ચર્ચા કરીએ તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય એટલા માટે તમે આ બધા જ પ્રશ્નો છે એમનું સોલ્યુશન તમે આપણી એપ્લિકેશનમાંથી મેળવી શકો છો જૈન ધર્મના કયા બે પંથો છે એ પડ્યા છે અને એના વિશે માહિતી આ પોથો એની વિશેષતા શું હતી તો કે જે તાંબર અને દ્વિગંબર જે એમના પંથો પડેલા છે એની માહિતી આપવાની છે આ સિવાય સિક્કાંદરના આક્રમણ સમયે ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિ શા માટે છે એ પવર્તી હતી એની આપણે માહિતી આપવાની છે આ સિવાય કલિંગનું યુદ્ધ લાંબુ નહોતું ચાલ્યું પરંતુ તેના પરિણામે દીર્ઘજીવી બન્યું હતું એ સમજાવો એટલે કે એની પર અશોકની અશોક એની અશોક ઉપર એમની અસર થઈ હતી એની આપણી ચર્ચા પાઠમાં કરી હતી મિત્રો એ ન જોયા હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈને વિડીયો જોઈ શકો છો નેક્સ્ટ આપણે પ્રશ્ન આપેલો છે એટલે કે વિભાગ ડી જેમાં દરેક પ્રશ્નના આપણે કેટલા ગુણ હોય છે તો કે ત્રણ ગુણ હોય છે જેમાં બ્રાહ્મણ ગ્રંથોના ટૂંકમાં પરિચય આપો નેક્સ્ટ પ્રશ્ન છે મહાવીર સ્વામીનું સમાજ સુધારક હતા એની વિશે ચર્ચા કરો આ સિવાય અશોકનો શિલાલેખ કયા સંદેશો મળે છે અશોકના શિલાલેખમાંથી એની આપણે માહિતી આપવાની છે નેક્સ્ટ મૌર્ય સામ્રાજ્ય પછી ભારતની સમાજની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો નેક્સ્ટ આપણો વિભાગ એ હોય છે કે જેમાં દરેકના પ્રશ્નના કેટલા ગુણ હોય છે ચાર ગુણ તો કે ઇતિહાસ લેખન અને અલેખી અંગે અલેખિત સાધનોની માહિતી આપો તો કે લેખિત સાધન સામગ્રી પાઠમાં આપણે ચર્ચા કરી અને અલેખિત સાધન સામગ્રી નેક્સ્ટ વૈદિક ધર્મ વિશે માહિતી આપો તો આપણે વૈદિક ધર્મની વિશે ચર્ચા કરવાની છે થોડી થોડી એટલે કે થોડા થોડા મુદ્દાઓ યાદ રાખીને લખી લેશો તો પણ ચાલી જશે આ સિવાય જૈન વિચારધારાઓનું ટૂંકમાં વર્ણન કરો નેક્સ્ટ મૌર્ય સામ્રાજ્યના પતન બાદ રાજકીય પરિસ્થિતિનું ચિત્રણ કરો તો આ રીતના મિત્રો તમે જે આપણું જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણી એપ્લિકેશનમાંથી મેળવી શકો છો અને આવી રીતના બીજું પ્રશ્નપત્ર આપણે ટૂંક જ સમયમાં લઈને આવીશું જેથી કરીને તમે આ ત્રણ પ્રશ્નપત્ર અને વ્યવસ્થિત કરી નાખશો તો તમારી ઇતિહાસ વિષયમાં આમનાથી કશું બાકી રહેશે નહીં ઓકે અને ખાસ મિત્રો સારી એવી તૈયારી કરો ને એમને સારા એવા ગુણ મેળવો વિશ્યુ ઓલ ધ બેસ્ટ તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ ફરી મળીશું પેપર ટુમાં ત્યાં સુધી રીજા લઈએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ